નમસ્કાર દોસ્તો, પતંગ ખૂબ મસ્ત મજાના ચગાવ્યા હશે આપે. પવન અદ્ભુત હતો, પરંતુ તમામ પરિસ્થિતિની વચ્ચે જે આપણો જે ખબરો આપવાનો જે સિલસિલો છે યથાવત કરીએ છીએ. દોસ્તો, આજની જે ખબર છે એ આપ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે કે અલ્પેશ ઠાકોર થી શું ભાજપ નારાજ છે. એના 4-5 તર્ક આપણે રજૂ કરીએ તો એનાથી આપ સમજી શકો છો કે કોણ ક્યાંથી નારાજ છે. અલ્પેશ ઠાકોર હાર બાદ, હવે તો સમય પૂરો થઈ ગયો હારનો, એ હાર બાદ અલ્પેશ ઠાકોર ભાજપના કાર્યક્રમમાં લગભગ જોવા નથી મળ્યા. એક કાર્યક્રમ હતો બનાસકાંઠા જિલ્લામાં, આઈ થિંક એમાં શંકર ચૌધરી સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ જોવા મળ્યા હતા. ત્યાર પછી અલ્પેશ ઠાકોરની સાથે કોઈ ભાજપના ખાસ નેતાઓ જોવા આવ્યા નથી. એક તીડનો કાર્યક્રમ હતો, એમાં એક પાસના વરુણ પટેલ ને ધવલસિંહ બંને સાથે જોવા મળ્યા હતા. ત્યાર પછી ગાંધીજીની 150મી જન્મજયંતિનો જે એક મોટું મિશન હતું લોકોની વચ્ચે જવાનું, એમાં પણ અલ્પેશ ઠાકોર નહોતા જોવા મળ્યા. કારણ કે એટલું મોટું પ્રોગ્રામ હતું ગાંધીજીનો, 150મંદી સતત ચાલ્યો. અલ્પેશ ઠાકોર ધવલસિંહ અલગે જોવા મળ્યા હતા એમાં. નંબર ટુ CAA સમર્થનનો ઘરે ઘરે જવાની વાત. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું આ કેટલું મોટું બાબત છે આપ સમજી શકો છો. કેટલું મોટું બિલ પાસ કરવામાં આવ્યું રાજ્યસભા અને લોકસભાની અંદર, અને આખા દેશમાં ભલે વિરોધ થયો પરંતુ ગુજરાતમાં ઘેર સમર્થન આપવાની વાત, રેલીઓ થઈ, પરંતુ અલ્પેશ ઠાકોર ક્યાંય આ પિક્ચરમાં જોવામાં આવ્યા નથી. હાલાકી અલ્પેશ ઠાકોર LRDની મહિલાઓને મળ્યા હતા, એ પણ ઘણા સમય બાદ. તો CAAના જે વિરોધની જે વાત હતી અને એને સમર્થન આપતા ઘરે ઘરે જવાની વાત હતી, અલ્પેશ ઠાકોર આ પરિસ્થિતિમાં પણ ક્યાં ગયા, લોકોની વચ્ચે ગયા CAAના સમર્થનમાં, ક્યાંય કોઈ ખબર નથી. આ ખૂબ જ મોટો ઘટનાક્રમ છે, કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જ્યારે આ બાબત હોય, વિરોધ થતો હોય, ત્યારે ભાજપ સામે લડવાની વાત હોય, ત્યારે અમિત શાહની આ મોટું જે બિલ છે એ પાસો થઈ ગયો, પરંતુ જો નેતાઓ અને ગુજરાતમાં નેતાઓ જો એને સમર્થન આપવા નીકળ્યા હોય, એમાં અલ્પેશ ઠાકોર, આમ તો અલ્પેશ ઠાકોર સિનિયર નેતા કહેવાય, એ ના નીકળે તો એક મોટો સવાલ થાય. નંબર 3, અમિત શાહ તાજેતરમાં જ, મતલબ કે 2-3 દિવસથી ગુજરાતમાં છે. અમિત શાહના એક પણ કાર્યક્રમમાં, કારણ કે અલ્પેશ ઠાકોર પણ અમદાવાદમાં જ છે, અલ્પેશ શાહે પતંગ પણ ઉડાવ્યા છે અને અમિત શાહે પણ ઉડાવ્યા. અલ્પેશ ઠાકોર એક પણ ઇવેન્ટમાં, અમિત શાહની એક ઇવેન્ટ નહીં એવી 7-8 ઇવેન્ટ થઈ છે. એ પતંગ ચગાવાથી માંડીને GCA ગયા, ગાંધીનગર આવ્યા, એક મુલાકાત તો થવી જોઈએ, કાં તો એ કાર્યક્રમમાં હાજરી તો આપવી જોઈએ અલ્પેશ ઠાકોરે, કારણ કે અમદાવાદમાં છે, અમિત શાહ અમદાવાદમાં છે, સિનિયર નેતા છે. પરંતુ અલ્પેશ ઠાકોર ક્યાંય આ પિક્ચરમાં જોવામાં નથી આવ્યા. શું કોઈ ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે? કારણ કે અમિત શાહ આવે ત્યારે દક્ષિણથી પણ નેતાઓ આવે છે મળવા માટે, સૌરાષ્ટ્રથી જ આવતા હોય, ઉત્તરથી આવતા હોય, મધ્યથી આવતા, પરંતુ એક પ્રોટોકોલ હોય, એમાં મુલાકાત તમામની ફિક્સ હોતી હોય છે. તો શું હજુ સુધી અમિત શાહ અને અલ્પેશ ઠાકોરની મુલાકાત થઈ જ નથી? આ એક મોટો સવાલ છે. અગાઉ એક ખબરો સામે આવી હતી કે અલ્પેશ ઠાકોરને સમય નહોતો આપ્યો અમિત શાહે, આ ખબર પણ સામે આવી હતી. આવી પરિસ્થિતિની વચ્ચે આટલા બધા કાર્યક્રમો થવા, અલ્પેશ ઠાકોરનું ન આવવું, કારણ કે આપ જુઓ કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, એઓ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આવ્યા હતા, અમિત શાહ સાથે કરી આવ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. અલ્પેશ ઠાકોરના કોઈ બી બાબત હાલમાં સામે નથી આવી રહી. હાલાંકી ભાજપમાં એક ખબર એ પણ ગઈ છે કે અલ્પેશ ઠાકોર પોતાના સંગઠનને મજબૂત કરી રહ્યા છે. જેમ કોંગ્રેસમાં જેમ સિચ્યુએશન હતી, એમ ભાજપમાં પણ સિચ્યુએશન છે. ભાજપ માટે જે કામ કરવાની વાત છે એ અલ્પેશ ઠાકોર નથી કરી રહ્યા, આ મેસેજ ભાજપને મળી રહ્યો છે. કારણ કે ભાજપમાં જે કામ કરે એને ખભા પર બેસાડવાની વાત હોય છે. આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોર કોઈ પણ પિક્ચરમાં નથી આવી રહ્યા, અને એટલા જ માટે ભાજપનું જે હવે આવી રહ્યું છે નવા ઉમેદવારો આવી રહ્યા છે, મતલબ કે નવા સંગઠનમાં માળખું ફેરફાર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિની વચ્ચે પણ હવે હું નથી માનતો કે અલ્પેશને ખાસ કોઈ એવું પદ મળે જે કોંગ્રેસમાં પદ હતું, એવું ખાસ કોઈ ભાજપમાં પદ નહીં મળે, એ તો હકીકત છે. આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરે પણ સમજવાની જરૂર છે, કોંગ્રેસથી ભલે છેડો ફાડ્યો હોય પરંતુ ભાજપમાં તો કામ કરવું પડશે. ભાજપ
તો કામ કરવાવાળી પાર્ટી છે અને પરિણામ સુધી લઈ જવું પડશે, નહીં તો આ જ ભાજપ છે જેમાં ઘણા નેતાઓ આવ્યા અને ઘણા નેતાઓ ગયા. કોઈ ફરક પડતો નથી પાર્ટીને, એ સમજવાની જરૂર છે. વ્યક્તિથી મહાન પાર્ટી હોય છે અને લોકો એમ સમજી જતા હોય કે હું મહાન છું, મારા વગર કંઈ નહીં થાય, એ આપણો ભ્રમ હોય છે. કોઈ બી વ્યક્તિનો ભ્રમ હોય છે. ઓફિસમાં આપણે કરતા કે મારા હું નહીં હોય તો શું થાય, બધું થઈ જાય, એક દિવસ આગું પાછું થાય, બાકી બધું સમૂહસૂત્રો પાર પડી જતું હોય છે. એમ તો પાર્ટી મહત્વપૂર્ણ હોય છે, નહીં તે વ્યક્તિત્વ તો સમજવાની જરૂર છે. નહીં તો કોંગ્રેસમાં જે હાલ થયા એ જ શું ભાજપમાં થશે, એ પણ એક મોટો સવાલ છે. આ બી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરે પણ સમજવાની જરૂર છે કે તેમની રણનીતિ શું છે, એ પણ એક ક્લિયર કટ કરવાની જરૂર છે. દોસ્તો આપનું શું માનવું છે કે શું પહેલાં તો અલ્પેશ ઠાકોરની નારાજગી કહેવાતી હતી કે અલ્પેશ ઠાકોર ને કેટલાક ભાજપના નેતાઓ હરાવે છે, ખબરો ખૂબ ચાલી અને આવી પરિસ્થિતિની વચ્ચે હવે અલ્પેશ ઠાકોર ક્યાંય પિક્ચરમાં જોવા નથી, હાલાંકિ અલ્પેશ ઠાકોર પતંગ પણ ઉડાવ્યા છે. તો આપનું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો, લાઇક કરી શકો છો, પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરો, બિલકુલ ફ્રી છે, જેથી આ પ્રકારના વિડીયો હું આપના માટે લઈને આવું. શું અલ્પેશ ઠાકોર ભાજપથી નારાજ હતા, હવે ભાજપ અલ્પેશ ઠાકોરથી નારાજ છે? કોમેન્ટ કરો, લાઇક કરો, પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.